સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમારીશની અંદર. મિત્રો, ઘણા બધા મિત્રોની કોમેન્ટ હતી કે સર, ઇલેક્ટ્રિકલ જે જુનિયર આસિસ્ટન્ટની એક્ઝામને લગતા પેપર સોલ્યુશન મૂકો. તો આજના વિડીયોની અંદર સ્પેશિયલ જે પેપર સોલ્યુશન છે જુનિયર આસિસ્ટન્ટની, જે ઇલેક્ટ્રિકલની આવનારી એક્ઝામ હતી માટે ખૂબ જ ઉપયોગી રહેશે, જે PGVCL, MGVCL, DGVCL અને UGVCL જે જુનિયર આસિસ્ટન્ટની અગાઉની એક્ઝામ લેવાઈ ગઈ તેનું એક પેપર સોલ્યુશન છે આપણે આજના વિડીયોની અંદર જોવાના છે. તો મિત્રો, ખાસ કરીને આપણી યુટ્યુબ ચેનલ જે લોકોએ સબસ્ક્રાઇબ ન કરેલી હોય તે સબસ્ક્રાઇબ કરશો અને બાજુમાં આવતા જે બેલ આઇકોન, જે ઘંટડીનું નિશાન છે, તેના ઉપર ક્લિક કરી દેશો એટલે કોઈ બી વિડીયો અપલોડ કરશો અમે નોટિફિકેશન છે તો પ્રથમ તમને મળી જશે. તો મિત્રો, આ વિડીયોને ચાલુ કરીએ. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. પહેલા પ્રશ્નની વાત કરીએ કે મિત્રો, જ્યારે થ્રી ફેઝ ઇન્ડક્શન મોટરને બે ફેઝ બદલાવવામાં આવે છે ત્યારે શું થશે? તેમાં એ હશે, મોટર રન થશે નહીં, મોટર સ્થિર રહેશે કે મોટર ઊંધી ફરશે કે મોટર વાઇડિંગ બળી જશે. તો મિત્રો, જ્યારે થ્રી ફેઝ ઇન્ડક્શન હશે ત્યારે બે ફેઝ બદલાવવામાં આવશે તો છે મોટરે ઊંધી ફરશે. જો 5 ઓહમના 5 અવરોધને છે મિત્રો સમાંતર જોડવામાં આવે તો તેનો કુલ અવરોધ છે, જો સમાંતર જોડવામાં આવે તો કેટલો થઈ જશે? ઓહમ છે 5 અવરોધ તો 1 ઓહમ થઈ જશે, કારણ કે સમાંતર જોડવામાં આવે છે. એટલે નીચે દર્શાવેલી જે શ્વાસોશ્વાસની જે કૃત્રિમ રીત છે એ પૈકી કઈ રીતનો ઉપયોગ છે તો ગમે તે સંજોગોમાં તમે કરી શકો છો. તો મિત્રો, મોઢામાંથી મોઢામાં વાત, માઉન્ટ ટુ માઉન્ટની રીત છે એ તમે કરી શકો છો. એના પછી મિત્રો વાત કરીએ, મિત્રો ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેટરનો હેતુ શું હોય છે કે શેના માટે રાખવામાં આવે છે? તો મિત્રો, લાઇનને કંડક્ટરને પકડી રાખવાનું તથા લીકેજ કરંટ અટકાવવાનું છે એ કામ કરે છે. જે ઓવરહેડ લાઇનની અંદર જે ઇન્સ્યુલેટરનો હેતુ છે એ ખાસ કરીને એના માટે રાખવામાં આવે છે. નીચેના પૈકી કયું સૂત્ર છે ઓહમનો નિયમનું સમર્થન નથી કરતું? અહીંયા મિત્રો સમર્થન નથી કરતું એવું પ્રશ્ન પૂછે છે. એક્ઝામમાં ખાસ આના ઉપર ડિપેન્ડ કરે છે કે નથી કરતું? કરે છે તો આ બધા આવશે. V = IR, આપણને ખબર છે V = IR થાય. તો મિત્રો, I = R/V ના થાય, V / R થાય. એટલે કે આ જે સમર્થન કરતું નથી તો I = R/V છે, આ સમર્થન કરતું નથી. એટલે કે આ આવે. ટ્રાન્સફોર્મરનું રેટિંગ છે શેમાં દર્શાવવામાં આવે છે? તો KVAમાં દર્શાવવામાં આવે છે, કિલોવોટ એમ્પિયર. મિત્રો KVAમાં દર્શાવવામાં આવે છે, કિલોવોટ એમ્પિયરની અંદર દર્શાવવામાં આવે છે. ટ્રાન્સમિશન લાઇનમાં સબસ્ટેશનમાં છેડા ઉપર ટ્રાન્સફોર્મરને થ્રી ફેઝ જોડાણ નીચેના પૈકી કયા પ્રકારના હોય છે? ટ્રાન્સમિશન લાઇનના સબસ્ટેશનના છેડા ઉપર છે ટ્રાન્સફોર્મરમાં થ્રી ફેઝ કનેક્શન હોય મિત્રો એ સ્ટાર ડેલ્ટા પ્રકારના હોય છે, અને ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર હોય એ ડેલ્ટા સ્ટાર પ્રકારના ટ્રાન્સફોર્મરનો હોય છે. એટલે એક્ઝામમાં આ પણ પૂછી શકાય જેવું છે. નીચેની સંભવ જે આકૃતિમાં છે કુલ અવરોધ કેટલો હશે? તો એમાં મિત્રો આ જે આકૃતિ છે દર્શાવેલી છે તેમાં અવરોધ છે 1400 ઓહમ હશે. લેમ્પ એની અંદર 100 વોટ / 200 વોલ્ટેજ છે અને એમાં 40 વોટ / 200 વોલ્ટ છે. તેમાં છે મિત્રો 1400 ઓહમ હશે. વિદ્યુત સાધનોનું જોડાણ છે સમાંતર કરવામાં આવે છે, કારણ કે કેમ? કારણ કે તે સાધનોને છે કાયમી રીતે છે એકબીજાથી સ્વતંત્ર બનાવે છે. જે સમાંતર જોડવાનું કારણ શું છે, પેરેલલમાં જોડવાનું કારણ, કે કાયમી રીતે છે મિત્રો એકબીજાથી સ્વતંત્ર બનાવે એના માટે. જો 5 ઓહમના 5 અવરોધને સમાંતર જોડવામાં આવે તો તેનો કુલ અવરોધ છે 1 ઓહમનો થશે. હાઈ ટ્રાન્સમિશન, જે હાઈ વોલ્ટેજ ટ્રાન્સમિશન લાઇન માટે ઉપયોગમાં લેવાતા જે કંડક્ટરને સ્ટેન્ડર્ડ કરવા માટે આવે છે, કારણ કે તેને હેન્ડલ કરવું હોય એ સહેલું પડે હોય છે એના બધી. મિત્રો 3 અને 20, જે 3 20નો વાયર હોય તો એને શું કહેવામાં આવે, અથવા 7 20નો વાયર આવી રીતે લખેલો હોય તો 20 છે મિત્રો એના ગેજ છે, આ 20 છે એ ગેજ છે અને 3 છે વાયરની સંખ્યા દર્શાવે છે. રજિસ્ટરનો ઉપયોગ ક્યાં થાય છે મિત્રો? તો કે કરંટ રેગ્યુલેટ કરવા માટે છે રજિસ્ટરનો ઉપયોગ થાય છે. એક ફેક્ટરીમાં વિદ્યુત વપરાશ માપવા માટે નીચેનામાંથી કયું હીટર વાપરશો? મિત્રો તમને ગમે ત્યારે વિદ્યુત માપવા માટેનું કહીએ તો KWH મીટર તમારે વાપરવો પડશે, KWH કિલોવોટ અવર મીટર વાપરવું પડશે. નીચે દર્શાવેલી શ્વાસોશ્વાસની કૃત્રિમ રીત છે નીચેને પૈકી કયો ઉપયોગ કરશો? મોટામાંથી મોટા એટલે કે એસી જનરેટરનું રેટિંગ છે મિત્રો એક પણ દર્શાવવામાં આવતું નથી, કે એસી જનરેટરનું રેટિંગ છે નીચેનામાંથી એકમમાં દર્શાવવામાં આવે છે. એસી જનરેટર ઓલ્ટરનેટરનું રેટિંગ કેમાં? તો ઓલ્ટરનેટરનું રેટિંગ છે મિત્રો એ KVAમાં દર્શાવવામાં આવશે. જો યુનિટનો દર મિત્રો 1.50 રૂપિયા હોય એટલે કે 1.5 રૂપિયો હોય તો 5 કિલોવોટના હીટરને 2 કલાક ચલાવવામાં આવે તો કેટલા રૂપિયા થાય? તો 1.5 × 5 કરો તમને તો તમને થાય મિત્રો 15
₹15 તમને 2 કલાક હોય તો તમે આ ગુણક 1.5 ગુણ્યા 5 ગુણ્યા 2 કલાક ચલાવવામાં આવે તો તમને 5 2 10 ને 10 5 15 એટલે તમને ટૂંકમાં આવી રીતે ગણતરી કરવાની થશે. તમને એક્ઝામમાં પૂછાય તો 1.5 હોય તો 1.5 ગુણાકાર 5 કિલોવોટ છે તો 5 કિલોવોટ અને 2 કલાક 2 5 10 10 ગુણ્યા 1.5 એટલે ₹15 ખર્ચ તમારો થાય. રોડ ક્રોસિંગ કરતી વખતે ઓવરહેડ લાઇનમાં સૌથી નીચે કન્ડક્ટરનું જમીનથી લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? 5.791 હોવું જોઈએ. કેટલું? 5.791 મીટર. બરાબર. સ્ટેન્ડ રનિંગ પોલ માટે લાઇન કન્ડક્ટરને પકડવા માટે છે કયા પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ કરશો? તો કે પિન પ્રકારનું ઇન્સ્યુલેટર રહે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેટરનો હોય તો શું હોય છે? કે લાઇનને પકડી રાખવાનો અથવા લાઇનને જે લીકેજ કરંટ હોય અટકાવી રાખવાનો. મેઇન સર્કિટમાં જે ઉપરનો પહેલાંથી નક્કી કરી રાખેલો હોય એટલે સ્થિર હેઠળ જે સર્કિટના ઓપન અથવા ક્લોઝ સર્કિટને ડિવાઇસને શું કહેવામાં આવે છે? તો એને રિલે. ઇલેક્ટ્રિકલ સર્કિટમાં ઓછા પાવર ફેક્ટરનું કારણ શું થશે? તો કે રેટેડ કરતાં વધુ વોલ્ટેજ હોય તો ઓછા પાવર ફેક્ટરનું કારણ થશે. શુદ્ધ ઇન્ડિક્ટિવ પાવર ફેક્ટર શું હોય છે? શુદ્ધ ઇન્ડિક્ટિવ પાવર ફેક્ટર છે મિત્રો એ શૂન્ય હોય છે. અર્થિંગ કરવાની જરૂરિયાત શા માટે હોય છે? તો કે લીકેજ કરંટને લીધે છે. ઉપયોગ કરનારી જે વિદ્યુત આંચકાથી છે રક્ષણ મેળવવા માટે છે આપણે લીકેજ કરંટથી એનો ઉપયોગ લાગે છે. કયો આવશે? નીચેના પૈકી ઓહમનું નિયમ સમર્થન છે એ IVR. પછી ન્યુટ્રલ ટર્મિનલ છે એ કેવા કલરનો હોય છે રંગ? તો ન્યુટ્રલ છે મિત્રો એ કાળા કલરનો હોય છે. અર્થિંગ છે એ લીલા કલરનો હોય છે. અને જે મિત્રો ફેઝ છે એ લાલ કલરનો હોય છે. આ ફેઝ, આ અર્થિંગ એટલે કે ઈ અને આ બ્લેક એટલે કે ન્યુટ્રલ. બરાબર. સર્વિસ સ્ટુડન્ટમાં એરિયલ ફ્યુઝ રાખવાનો મુખ્ય હેતુ અને હેતુ કોના રક્ષણ આપવાનો છે? તો કે સર્વિસ લાઇનને રક્ષણ આપવાનો છે. ફ્લોરોસન ટ્યુબલેટમાં ચોકનું જે ચોકનું છે નીચેનામાંથી પૈકી કયું કાર્ય હોય છે? તો મુખ્ય આર્ક બનાવવા માટે જે ક્ષણિક ઉચ્ચ વોલ્ટેજ પૂરો પાડવાનું હોય છે ચોકનું કારણ. સોડિયમ વેપર લેમ્પ ટ્યુબમાં કયો ગેસ ભરવામાં આવે છે? તો કે એમાં નિયોન ગેસ ભરવામાં આવે છે મિત્રો. ટ્રાન્સફોર્મરનું રેટિંગ શેમાં દર્શાવવામાં આવે છે? તો કિલોવોટ એમ્પિયરમાં. મેગાનો ઉપયોગ શું એના માટે થાય છે? તો કે ઇન્સ્યુલેશન અવરોધ જાણવા માટે કે IR વેલ્યુ જાણવા માટે. ઓલ્ટરનેટિંગ અથવા સિંક્રોનાઇઝ કરવામાં ધ્યાનમાં લેવી બાબતો કઈ છે? તો એમાં ઉપરની તમામ છે મિત્રો. EMFના વધારાને કારણે કિંમત એક જ સમયે થવી જોઈએ. બંને ઓલ્ટરનેટની સપ્લાય ફ્રિકવન્સી સરખી હોવી જોઈએ કે બંને ઓલ્ટરનેટરનો ફેઝ ક્રમ એ સરખો હોવો જોઈએ. બધું સરખું હોવું જોઈએ. ઓલ્ટરનેટરમાં પાવર ફેક્ટરનો આધાર છે શાના ઉપર રાખે છે? કે લોડ ઉપર ડિપેન્ડેન્ટ હોય છે. ઓલ્ટરનેટર સામાન્ય રીતે શું રાખવાનું છે પ્રથા શું છે? એમ તેમાં રોટેટિંગ ફિલ્ડ રાખવાની પ્રથા છે. એમ ટ્રાન્સમિશન લાઇનમાં સબસ્ટેશનના છેડા ઉપર ટ્રાન્સફોર્મરમાં 3-phase જોડાણ નીચેનામાંથી કયા પ્રકારના થાય છે? તેમાં સ્ટાર ડેલ્ટા પ્રકારના થાય છે. ટ્રાન્સફોર્મરમાં હમિંગ થવાનું કારણ શું છે? તેમાં મિત્રો લેમિનેશન કોરનું અપૂરતું જો ક્લિમ્પિંગ કરવામાં આવે છે, ક્લેમિંગ કરવામાં આવ્યું હોય તો હમિંગ કરવાનું ફૂલ કારણ થાય છે. ટ્રાન્સફોર્મરમાં કયા પ્રકારના વાઇડિંગમાં આટાની સંખ્યા વધુ હોય છે? મિત્રો હાઈ વોલ્ટેજ વાઇડિંગ હોય તેની અંદર આટાની સંખ્યા છે સૌથી વધારે પ્રમાણમાં હોય છે. ટ્રાન્સફોર્મર નીચે જણાવેલા કયા વાઇડિંગમાં છે ક્રોસ સેક્શન એરિયા વધારે હોય છે? ટ્રાન્સફોર્મરની અંદર મિત્રો ક્રોસ સેક્શન એરિયા છે લો વોલ્ટેજ વાઇડિંગનો એરિયા છે. ક્રોસ સેક્શન એરિયા વધારે હોય છે અને ઓછો હોય છે. ટ્રાન્સફોર્મરનું પ્રાઇમરી વાઇડિંગ કેવું હોય છે? લો અથવા હાઈ વોલ્ટેજ વાઇડિંગ હોઈ શકે છે. પાવર ટ્રાન્સફોર્મરનું મુખ્ય કારણ શું છે? પાવર ટ્રાન્સફોર્મરનું છે મિત્રો AC વોલ્ટેજમાં વધારો કે ઘટાડો કરવાનું છે. પણ ટ્રાન્સફોર્મરનું મુખ્ય કારણ મિત્રો આપણે ખબર છે કે ટ્રાન્સફોર્મર છે એ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનના સિદ્ધાંત ઉપર કામ કરે છે. આ પ્રાઇમરી સાઇડ અને સેકન્ડરી સાઇડ. તમે અહીંયા સ્ટેપ અપ હશે તો વોલ્ટેજ સ્ટેપ અપ કરશે, સ્ટેપ ડાઉન હશે તો સ્ટેપ ડાઉન કરશે. બરાબર. શુદ્ધ રેઝિસ્ટિવ સર્કિટનો પાવર ફેક્ટર છે મિત્રો યુનિટી છે. લાંબા સ્પાનના ટાવર માટે છે નીચેના પૈકી કયા કંડક્ટરની છે ભલામણ કરશો? તો મિત્રો SESR કંડક્ટર, એલ્યુમિનિયમ સ્ટીલ કંડક્ટર, રેનફોર્સ. બરાબર. એનો ફૂલ ફોર્મ છે એક્ઝામમાં પૂછી શકાય છે. નીચેના પૈકી કયો એકમ છે SI પદ્ધતિનો મૂળભૂત એકમ નથી? તો કેનલા એકમ છે. કેનલાનો એકમ છે મૂળભૂત નથી. ઇલેક્ટ્રિકલ ચાર્જનો SI એકમ શું છે? તો કુલમ. ચાર્જનો એકમ આવે, ચાર્જ આવે એટલે તમારે સીધું કુલમ ઉપર 100% તમારો પ્રશ્ન સાચો પડશે. નીચેનામાંથી કયું સમીકરણ સાચું છે? તો એમ્પિયર બરાબર કુલમ પ્રતિ સેકન્ડ. બરાબર. એ છે પોટેન્શિયલ ડિફરન્સનો એકમ નીચેનામાંથી કયો છે? તો પોટેન્શિયલ ડિફરન્સનો એકમ છે મિત્રો વોટ છે. 1 mA બરાબર 10⁻⁶ થશે. બરાબર. લાઇવ મેન્સ ઉપરની આગ ઓલવવા માટે છે નીચે દર્શાવેલ પૈકીમાંથી શાનો ઉપયોગ કરશો? તો કાર્બન ટેટ્રાક્લોરાઇડનો ઉપયોગ કરશો. જ્યારે કોઈપણ કારીગરને વિદ્યુત શોક લાગે છે ત્યારે તમે શું કરશો? તો ગરમ તેમજ તેને ઢાંકીને રાખવું જોઈશે. નીચેના દર્શાવેલી બાબત પર છે મિત્રો માનવ દેહ છે વિદ્યુત આંચકાની તીવ્રતાનો આધાર રહે છે. લાઇન કરંટ ઉપર છે આધાર રહે છે.
તો મિત્રો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરશો, શેર કરશો, અને બીજા અન્ય મિત્રો જે જુનિયર એસિસ્ટન્ટની એક્ઝામની તૈયારી કરે છે તેના માટે છે આ વિડીયોને અવશ્ય શેર કરશો. આ વિડીયો સારો લાગ્યો હોય તો બીજા ફ્રેન્ડ સર્કલ સુધી શેર કરશો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય મિત્રો તો એને સબસ્ક્રાઈબ કરશો. આવનારી જે સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ક્લાસ 3ની એક્ઝામ આઈટીઆઈની એક્ઝામ છે તેના માટે પણ આપણે અલગ અલગ વિડીયો બનાવવાના છીએ, તો ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરી લેશો. અને જે જુનિયર આસિસ્ટન્ટની જે લોકો તૈયારી કરે છે આપણે ઇલેક્ટ્રિકલના ઓલરેડી વિડીયો મૂકેલા છે તેની પણ મિત્રો પ્લેલિસ્ટની અંદર જઈ અને તમે આપણે ઇલેક્ટ્રિકલના 100થી ઉપર વિડીયો છે આપણે એમસીક્યુ ટાઈપના વિડીયો મૂકેલા છે એટલે તે લોકો જે તૈયારી કરતા હોય તે વિડીયો છે મિત્રો અવશ્ય જોઈ લેશો, કારણ કે એ લોકોને જે તૈયારીમાં છે મિત્રો ખૂબ કામ લાગી શકે તેવા વિડીયો છે આપણે ઇલેક્ટ્રિકલના મૂકેલ છે. જુનિયર આસિસ્ટન્ટની એક્ઝામની જે સિરીજો ટેસ્ટ સિરીજો પણ આપણે અહીંયા વિડીયોની અંદર મૂકેલી છે, તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંકો આપી દઈ ત્યાંથી તમે જોઈ શકશો. અને કોઈપણ જાતની ક્વેરી હોય તો મિત્રો અમને કોમેન્ટ થ્રુ અમને જણાવી શકો છો, આપણે એનું સોલ્યુશન છે આપણે કોમેન્ટની અંદર જ આપી દઈશું અને નવો એક વિડીયો બનાવીને પણ આપી દઈશું. અને હવે ટૂંક જ સમયમાં મિત્રો લાઈવ ટેસ્ટનું પણ આયોજન કરશું, કદાચ ને તમારી જો ગણતરી હોય તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવશો તો આપણે લાઈવ ટેસ્ટ અથવા જે અલગ ઇલેક્ટ્રિકલની બીજી ટેસ્ટ છે એ પણ ચાલુ કરીશું. તો મિત્રો તમારે કરવાનું ખાલી કાંઈ છે કે આ વિડીયોને છે બીજો અન્ય મિત્રો સુધી છે મિત્રો પહોંચાડવાનો રહેશે, કારણ કે જો આપણે વ્યૂઅર વધશે તો આપણે લાઈવ ટેસ્ટનું પણ આયોજન કરશું. તો વિડીયોને એટલો શેર કરો કે તમામ મિત્રો છે આપણી ચેનલ સુધી કે જુનિયર આસિસ્ટન્ટની એક્ઝામની જે લોકો તૈયારી કરતા હોય તે આપણી ચેનલ થ્રુ છે એ જોડાઈ શકે. તો તમારે કાંઈ કરવાનું નથી મિત્રો, ખાલી મારી એક જ તમારે છે એ રિક્વેસ્ટ માનવાની છે કે આ વિડીયોને તમારા તમામ જે લોકો તૈયારી કરે છે ઇલેક્ટ્રિકલની તેના સુધી અવશ્ય આ વિડીયોને પહોંચાડો. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો.